એવું તમને ત્યાં તે જોવા મળશે તો તેના પર આપણે ક્લિક કરશું ક્લિક કરશું એટલે મિત્રો અહીંયા જો તમને દીક્ષા એપ પ્લેટફોર્મ પર સ્કૂલ એજ્યુકેશન નીચે તમને એનસીઈઆરટી તમને લખેલું જોવા મળશે તો તે અહીંયા ત્યારબાદ તમને ઇન્સ્ટોલ સી એ જોવા મળશે તેના પર આપણે ક્લિક કરશું અને ઇન્સ્ટોલ કરશું તો મિત્રો અહીંયા જે તમને દીક્ષા એપ છે એ ઇન્સ્ટોલ થતી તમને જોવા મળશે તમારા નેટની સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે તો આ દીક્ષા એપ છે એકતાલીસ એમબી છે તમને જોવા મળે છે તો અહીંયા ઇન્સ્ટોલ થાય છે જો તમારે નેટની સ્પીડ સારી હશે તો દીક્ષા એપ છે એ સ્પીડથી ડાઉનલોડ થઈ જશે અથવા ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ મિત્રો અહીંયા જો દીક્ષા એપ છે એ સ્કેનિંગ થતી તમને જોવા મળે છે

જો મિત્રો તમે શિક્ષક હો તો શિક્ષક ઉપર ક્લિક કરવાનું છે વિદ્યાર્થી હો તો વિદ્યાર્થી પર આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો વિદ્યાર્થી માટે આપણે ડાઉનલોડ કરવા ઉપર ક્લિક કરશું ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમને બોર્ડ પસંદ કરવાનું કહે છે તો તે આપણે બોર્ડ પસંદ કરશું બોર્ડ છે આપણે નીચે જશું અહીંયા સ્ટેટ ગુજરાત એવું તમને જોવા મળશે તો તેના ઉપર આપણે ક્લિક કરશું

તો છ સાત અને આઠ કરી દેવાના અને ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓ ત્રણ ચાર અને પાંચ આપણે ત્રણ થી આઠ ક્લાસ સુધી છે છે આપણે સબમિટ સબમિટ કરેલું તો અને ત્યારબાદ આપશું ત્યારબાદ મિત્રો આ તમને રાજ્ય પસંદ કરવાનું કહે છે તો અહીંયા રાજ્ય છે એ પસંદ કરશું આ મિત્રો રાજ્ય છે એ ગુજરાત પસંદ કરશું સબમિટ કરશું ત્યારબાદ મિત્રો તમને જિલ્લો પસંદ કરવાનો કહે છે તો તો જિલ્લા પર પસંદ અને આપણો જિલ્લો જિલ્લો છે જે જે તમને તમારો હોય તેના ક્લિક આપણે ગાંધીનગર અથવા જે ગીર સોમનાથ જે જિલ્લામાં હોય અથવા ગમે તે તેત્રીસ જિલ્લામાંથી ગમે તે જિલ્લા હોય તેના પર ક્લિક કરશું તો આપણે ગીર સોમનાથ ઉપર ક્લિક કરશું અને અહીંયા સબમિટ કરશું ત્યારબાદ નીચે મિત્રો અહીંયા સબમિટ કરો એના ઉપર આપણે ક્લિક કરશું તો ઇન્સ્ટોલ થઈ ગયું કઈ રીતના તેના માટે એપ ડાઉનલોડ કરી તો ફરી વાર મિત્રો જે તમારું આ પ્લે સ્ટોર છે તેને ઓપન કરો પ્લે સ્ટોર ને ઓપન કર્યા બાદ અહીંયા જે તમને સર્ચ સર્ચ બાર દેખાય છે ત્યાં તમે ક્યુઆર કોડ સ્કેનર લખો કોડ 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 સ્કેનર 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 તો 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 મિત્રો મિત્રો લખ્યું લખ્યું તા ઉપર ક્લિક જે તમને એક જોવા મળે છે ક્યુઆર બાર કોડ સ્કેનર તો તેના પર આપણે ક્લિક કરશું ક્લિક કર્યા બાદ તમને ઇન્સ્ટોલ એવું તમને છે અહીં જોવા મળશે તો તેના પર ક્લિક કરો તો મિત્રો અહીંયા ડાઉનલોડ થાય છે સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે જો નેટની સ્પીડ સારી હશે તો સ્પીડથી ડાઉનલોડ થઈ જશે તો મિત્રો અહીંયા તમને બંને એપ્સ ઇન્સ્ટોલ થયેલી જોવા મળે છે હવે આ ક્યુઆર નમસ્કાર મિત્રો તો હવે છે જે આપણું મોબાઈલ છે એમાં જે ક્યુઆર બારકોડ સ્કેનર છે તેના ઉપર આપણે ક્લિક કરશું જો ક્લિક કરશું એટલે આ એપ્લિકેશન છે એ તમને એ સ્કેનર છે એ ઓપન થયેલી જોવા મળે છે આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં જો ક્યુ બારકોડ સ્કેનર છે તો તેના ઉપર આપણે એપ છે એ જે ડાઉનલોડ કરી છે તેના પર આપણે આ રાખશું તો અહીંયા મિત્રો તમને જો જોવા મળશે યુ તો તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે ક્લિક કરશું એટલે મિત્રો અહીં નીચે ઓપ્શન જોવા મળશે બ્રાઉઝર અને મોરે તો અહીં મોરે પર ક્લિક કરશું અને જે દીક્ષા અહીં દેખાય છે તો તેના પર ક્લિક કરશું તેના પર ક્લિક કરશું એટલે તમને પાઠ્યપુસ્તક છે આખું ઓપન થયેલું જોવા મળશે રાજપૂત યુગ નવા શાસકો ને રાજ્યો તો થોડો નેટની સ્પીડ પ્રમાણે તમારું ડિપેન્ડ કરે તો અહીં તમે ક્લિક કરશો એટલે અહીં તમને જો આ રાજપૂત યુગ નવા શાસકો અને તેમના એ વિડીયો છે એ તમને જોવા મળશે તો આ રીતના મિત્રો આપણે ક્યુઆર કોડના સ્કેનરના એપ દ્વારા આપણે દીક્ષા એપની અંદર આપણું આપણું શિક્ષણ કાર્ય કરાવી શકીએ તો થેન્ક યુ જય હિન્દ જય ભારત